નવા વર્ષની શરૂઆત થઈ ગઈ અને તમારા નવા વર્ષને અનોખી રીતે ઉજવવા અને હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ ડેની જીગર એકમાત્ર આવી રહી છે. સુરતમાં ગુજરાતી ફિલ્મોના અભિનેતા યશ સોની અને તર્જની ભાડલા આવ્યા હતા. ડેની જીગર એકમાત્ર ફિલ્મના પ્રમોશન માટે આવેલા અભિનેતાએ ગુજરાતની ફિલ્મની સફળતા વિશે પણ જણાવ્યું કે મોટી સંખ્યામાં લોકો ફિલ્મ તો જુએ છે, સિનેમા હોલની જગ્યા ઉપર પાયરસી કરી જોવાથી હોવાનું પણ સામે આવે છે, જે બાબત ખોટી છે. યશ સોનીએ કહ્યું કે થોડા સમય પહેલા હું અમેરિકા ગયો હોય જ્યાં 5,000 લોકો એક સાથે હતા અને બધા જ મને ઓળખે છે. લોકોએ મોબાઈલમાં ફિલ્મો જોઈ હતી અને મોબાઈલમાં ફિલ્મો જોવામાં પાયરસી કરીને તો પછી સારા બજેટની ગુજરાતી ફિલ્મ બનાવવી મુશ્કેલ પણ છે. સારી ફિલ્મો ઊંચા બજેટ સાથે બની શકે અને ફિલ્મ માટે 10 કિલો વજન વધારનારી તર્જની ભાડલાએ કહ્યું કે ફિલ્મમાં મગજ નથી ચાલવાનું, પરંતુ દર્શકો પેટ પકડીને ભરપૂર હસશે. અમારી ફિલ્મ આવી રહી છે ડેની જીગર એકમાત્ર, 5 જાન્યુઆરી 2024 દિવસે ન્યૂ ઇયરની ફર્સ્ટ ફિલ્મ તરીકે રિલીઝ થઈ રહી છે. આ એક સુપર કોપની ફિલ્મ છે જેનું પાત્ર હું ભજવી રહ્યો છું. ડેની જીગર એક સુપર કોપ છે, એની જોડે બહુ જ અખંડ લેવલના પાવર્સ છે, એની જોડે કોઈ જ લિમિટેશન્સ નથી. ધારે વિચારે બધું જ કરી શકે એવો આ વ્યક્તિ છે. હવે એ વ્યક્તિ જ્યારે 600 વર્ષ જૂની જે મૂર્તિ ચોરાઈ ગઈ છે એનો કેસ સોલ્વ કરશે તો એ કઈ રીતે કરશે અને શું ધાંધલ ધમાલ થશે એના વિશે અમારી ફિલ્મ છે. આ ફિલ્મ જે મેં કીધું એ પ્રમાણે બહુ જ અલગ પ્રકારની કોમેડી છે. આ એક સ્પૂફ પ્રકારની ફિલ્મ છે, એટલે સિમ્પલ ભાષામાં કહું તો જીવતા જાગતા કાર્ટૂનને તમે જોતા હો એ પ્રકારની આ ફિલ્મ છે. એક અલગ યુનિવર્સ છે, એક અલગ દુનિયાની વાત છે. આ નથી આપણી દુનિયાની વાત કે જ્યાં લોજિક અને તર્ક કામ કરતા હોય. આ માઇન્ડલેસ ફિલ્મ છે, કારણ કે આ દુનિયાને સમજવા માટે બિલકુલ તમારા મગજની જરૂર નથી, તો એક બાજુ મૂકીને જ જોવા આવજો. ટ્રિપલ એક્સેલ રોમાન્સ જે અમે કહીએ છીએ, એક જાડી છોકરી સાથેના પ્રેમમાં પડે છે ડેની જીગર એકમાત્ર, કારણ કે એ છોકરીનો કોન્ફિડન્સ, એ છોકરીનો એટીટ્યુડ એ લેવલનો છે કે ડેની જીગર જેવો સુપર કોપ પણ એના પ્રેમમાં પડી જાય. તો આ એક ટ્રિપલ એક્સેલ, જેમ મેં કીધું કે આ જેમ અલગ દુનિયાની વાત છે ને તો આનો રોમાન્સ બી બહુ અલગ છે. એ આઈ ફીલ કે તમે ફિલ્મ જોશો ત્યારે તમને વધારે સમજી શકશો કે ટ્રિપલ એક્સેલ રોમાન્સ કેટલો યોગ્ય છે. સુરતમાં અમે આવ્યા છે ડેની જીગર ફિલ્મના પ્રમોશન્સ માટે અને ખૂબ જ મજા આવી રહી છે. બધું અવી નવી વસ્તુઓ ખાઈ રહ્યા છે અને બસ એક જ વિચાર આવ્યો છે કે જેમ સુરતના જમવામાં આટલો બધો રંગ છે, એમ ફિલ્મમાં બી એટલો જ બધો રંગ છે. અને સુરતીઓને તો ડેફિનેટલી બહુ જ મજા આવશે જોવાની. એટલે 5 જાન્યુઆરીને અમારી ફિલ્મ આવી રહી છે ડેની જીગર, જરૂરથી જોવા જજો. બંને જ વસ્તુ છે ફિલ્મનો. જ્યારે મને પહેલી વખત કીધું કે વજન વધારવાનું છે તો મને બહુ જ શોક લાગ્યો અને કદાચ એવું પણ થયું કે કદાચ ના કરું. પણ કૃષ્ણદેવ યાજ્ઞિક જે કેડી સર છે એ આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બેસ્ટ ડિરેક્ટર કહેવાય, કેમ કે એમને અત્યાર સુધી છેલ્લો દિવસથી લઈ નાડી દોષ, વરાડો, વશ આવી બધી અવનવી અલગ અલગ ફિલ્મો આપી છે. અને એ જ્યારે કોઈ ફિલ્મ કરતા હોય ત્યારે તમને ખબર જ હોય કે ક્વોલિટી ફિલ્મ જ હોય. અને પછી સ્ક્રિપ્ટ એમને જ્યારે નરેશન ચાલુ કર્યું તો પહેલાં જ 5 મિનિટમાં હું સખત હસાઈ અને ત્યારથી 2 કલાક હું બસ હસી છું. એટલે જ્યારે તમને સ્ક્રીન પ્લેમાં જેટલી મજા આવે તો તમને ખાતરી હોય કે આ ફિલ્મ સરસ નીકળીને બી આવશે અને એનું એક્ઝિક્યુશન બી સરસ થશે. આ ફિલ્મમાં ખાસું બધું VFX છે, એ બધું બી બહુ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. એટલે ડેફિનેટલી એની ક્વોલિટી અને સ્ક્રિપ્ટ એ બંનેના કારણે મેં સિલેક્ટ કરી હતી. જી, ફિલ્મમાં મારું પાત્ર પૂજાનું છે, જેને પૂજાડી કહેવાય છે. એ ખૂબ જ જાડી છોકરી છે અને એને મૂછો છે અને વેક્સ નથી કરાવતી ને એવી છોકરી છે, પણ ખૂબ જ કોન્ફિડન્ટ છોકરી છે. અને એ ડેનીના પ્રેમમાં પડે છે, ડેની એના પ્રેમમાં પડે છે અને પછી એ લોકોનો ક્રેઝી રોમાન્સ ચાલુ થાય છે, જેમાં એ બંને ગાંડા છે અને એવી જ ગાંડાઈથી આખો પ્રેમ કરે છે. તો એ બહુ જ મજા આવે છે. અમારું એક સોંગ ચિકન ચિકન ધા કરીને બહાર આવ્યું હતું, જેમાં એક નાનકડો સીન પણ હતો અમારો, જે બહુ જ વાયરલ થયો, બહુ બધી એની રીલ્સ વીલ્સ બની. એટલે મને ખાતરી છે કે જો એટલો પોર્શન લોકોને ગમશે તો આખી ફિલ્મ તો ખૂબ જ ગમશે. બ્યુરો રિપોર્ટ, ચેડા લાઈવ વિટનેસ.